સીસી 101, સીસી 101ની અંદર આપણે એમસીક્યુ ટૂંકા પ્રશ્ન દરેકની આપણે ચર્ચા કરેલી છે, છતાં પણ આપણે એકવાર એનું ફરીથી રિપીટેશન જોઈશું કે સીસી 101ની અંદર કયા કયા પ્રશ્નોનું મૂલ્યાંકન આવે છે. તો આપણે પ્રશ્ન જોઈશું એનો કે ભારતમાં પાષાણ યુગીન સંસ્કૃતિઓનું સંશોધન અથવા તો એનું ઉત્તખન. ભારતમાં પ્રાગ ઐતિહાસિક કાળના ત્રણે પાષાણ યુગોનું સંશોધન એટલે કે ઉત્તખન કરીને કે મેળવીને ઈસવીસન અઢારસો ત્રેસઠમાં જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા સાથે સંકળાયેલા અંગ્રેજ અધિકારી રોબર્ટ બ્રુસફુટ દ્વારા સૌ પ્રથમવાર ચેન્નઈ નજીક પલ્લવરમ નામના સ્થળે આનું સૌ પ્રથમ સંશોધન કરાયું હતું. ત્યાંથી સૌ પ્રથમવાર એટલે કે પહેલી વાર જ્યારે સંશોધન થયું ત્યારે પલ્લવરમ નામના સ્થળે આ સંશોધન થયું હતું. ત્યાંથી સૌ પ્રથમવાર આપણને પુરાતન પાષાણ યુગના ઓજારો મળી આવ્યા હતા. એટલે કે પલ્લવરમ નામનું જે સ્થળ હતું એ સ્થળે જ્યારે સંશોધન કર્યું, ઉત્તખન કર્યું, ખોદકામ કર્યું ત્યારે આપણને ઓજારો મળી આવ્યા હતા. ત્યારબાદ આના પછી જો બીજું સંશોધન થયું એ થયું ત્યારબાદ ઈસવીસન 1930માં એમસી બકીટે દ્વારા 1930માં એમસી બકીટે તેમના દ્વારા કૃષ્ણા નદીના કિનારાના પ્રદેશોમાં ઘણી જગ્યાએ ઉત્થકન કરીને સંશોધનો કર્યા. સાથે ત્રણ પુરાતત્વવિદોએ ઘણી મોટી સંખ્યામાં સંશોધનો કરીને પાષાણયુગીન ઓજારો અને હથિયારોના અવશેષો પ્રાપ્ત થયા હતા. આ જ્યારે સંશોધનો થયા, આ સંશોધનોની અંદર તેનું ખોદકામ કરવામાં વિલિયમ કિંગ, બ્રાઉન કાર્કવર અને સીએલ કાર્કાઇલનો ઘણો મોટો ફાળો રહેલો છે. ત્યારબાદ ઈસવીસન 1935માં ડી ટેરા અને પીટરસન દ્વારા 1935માં ત્રીજું સંશોધન કરવામાં આવ્યું અને ડી ટેરા અને પીટરસન દ્વારા કેમ્બ્રિજ યુનિવર્સિટી જે છે એ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં હિમાલયની શિવાલકની ટેકરીઓમાં ઉત્તખન કરાવીને પુષ્કળ પ્રમાણમાં પાષાણયુગીન સંશોધનના ઓજારો મેળવ્યા હતા. ત્યારબાદ ચોથું છે સર માર્ટિમર વિલર દ્વારા ભારતીય પ્રાગ ઐતિહાસિક યુગનો સાલવારી પ્રમાણે વ્યવસ્થિત અનુક્રમણની ગોઠવણી કરી આપવામાં આવી. આને લીધે ભારતીય અને ગુજરાતની પાષાણયુગીન ઐતિહાસિક કાળગણના નિશ્ચિત કરી શકાય. એકવાર ઐતિહાસિક કાળગણના નિશ્ચિત થઈ જતા ઇતિહાસકારો અને સંશોધકો તેમજ લેખકો માટે ગ્રંથો, આર્ટિકલ,
સંદર્ભો લખવાનું સરળ બની ગયું. ઈસવીસન 1950માં સ્ટુઅર્ટ પિગવટે એક પ્રસિદ્ધ ગ્રંથ પ્રીહિસ્ટોરિક ઇન્ડિયા લખીને પ્રકાશિત કર્યો. 1950ની અંદર સ્ટુઅર્ટ પિગવટે એક પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો, પ્રી હિસ્ટોરિક ઇન્ડિયા નામનો ગ્રંથ લખીને એમણે પ્રકાશિત કર્યો, જેના કારણે ભારતના અને ગુજરાતના પ્રાગ ઐતિહાસિકના અધ્યયન સંશોધનને એક નવી દિશા મળી હતી. એટલે કે એના દ્વારા એક નવી દિશા મળી હતી. આના પછીનો ટોપિક છે પૂર્વ પાષાણ યુગ, માનવ સંસ્કૃતિના પ્રારંભિક યુગને પૂર્વ પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. માનવ જાતની હોમોસેપિયન પ્રજાતિ આ સંસ્કૃતિની સર્જક હતી. પૃથ્વી ઉપર આ યુગનો આરંભ આજથી લગભગ 25 લાખ વર્ષ પહેલા થયો હતો. પૃથ્વી ઉપર આ જે યુગ છે એનો જે આરંભ છે એ 25 લાખ પૂર્વે એટલે કે પહેલા થયો હતો. ભારતમાં માનવે આજથી લગભગ 10,000 વર્ષ પહેલા સુધીની સંસ્કૃતિ આ જ સમયે વિકસાવી હતી. આજથી લગભગ 10,000 વર્ષ પહેલા પૂર્વ પાષાણકાલીન સંસ્કૃતિનો અંત આવ્યો હતો. બીજો પોઈન્ટ છે પૂર્વ પાષાણકાલીનના સ્થળો. તો આપણે જોઈએ કે પૂર્વ પાષાણકાલીનના જે સ્થળો છે એ કયા કયા સ્થળો આવેલા છે. પૂર્વ પુરાતન પાષાણકાળ દરમિયાન ભારતમાં પાષાણોમાંથી બનેલા ઓજારો અને હથિયારો મળી આવ્યા છે. તે સ્થળો આપણે જોઈએ તો કાશ્મીર, બીજા નંબરમાં છે પંજાબમાં સોહન નદીની ખીણનો પ્રદેશ જે અત્યારે પાકિસ્તાનમાં આવેલો છે, ત્રીજો છે મધ્ય ભારતનો પ્રદેશ, ચોથો પૂર્વ ભારતનો પ્રદેશ, પાંચમો દક્ષિણ ભારતનો પ્રદેશ, છઠ્ઠો છે છોટા નાગપુરનો પ્રદેશ, સાતમો છે સિંઘભૂમ જિલ્લો જે બિહારની અંદર આવેલો છે, આઠમો છે મિદાનપુર પુરુલિયા બાંકુરા વીરભૂમ, જે ત્રણેય સ્થળો એ પશ્ચિમ બંગાળની અંદર આવેલા છે, નવમા નંબરમાં છે મયુરભંજ કેઉંઝર સુંદરગઢ જે ઉડીસાના પ્રદેશોમાં આવેલા છે, દસમા નંબરમાં છે કુર્નલનગરથી 55 કિમી દૂર આંધ્રપ્રદેશ અને અસમ રાજ્યના અન્ય કેટલાક સ્થાનો. આંધ્રપ્રદેશના કુર્નલનગરથી લગભગ 55 કિમી દૂર ઈસવીસન પૂર્વે 10,000ની વચ્ચેના સમયગાળા દરમિયાન પાષાણના ઓજારો મળી આવે છે. આ ઓજારોની સાથે સાથે
હાડકામાંથી બનાવેલા ઉપકરણો અને પ્રાણીઓના અવશેષો મળી આવ્યા છે. આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાંથી પણ આ સમયગાળાના ઓજારો મળ્યા છે. નાગાર્જુન કોંડમાંથી પણ પાષાણમાંથી બનાવેલા ફરસી, ભાલા અને કુહાડી જેવા ઉપકરણો ઉપલબ્ધ થયા છે. આના જો આપણે લેખિત ઉલ્લેખો જોઈએ તો પુરાણોમાં પૂર્વ પાષાણ યુગીન માનવોનો ઉલ્લેખ મળે છે, જે કંદમૂળ ખાઈને ગુજરાન ચલાવતો હતો. આવી પુરાણી પદ્ધતિ દ્વારા આજીવિકા ચલાવવા લોકો પહાડી ક્ષેત્રોમાં અને ગુફાઓમાં આધુનિક સમય સુધી જોવા મળ્યા હતા. આગળ પોઈન્ટ છે ગુફા ચિત્રો. તો હવે આપણે જોઈએ કે એ સમયના સમયગાળા દરમિયાન કયા કયા ગુફા ચિત્રો મળ્યા હતા, કયા કયા ગુફા ચિત્રો પ્રાપ્ત થયા હતા. તો વિદ્યાચળ પર્વતની ટેકરીઓમાં ભીમ બેટકા, જે મધ્યપ્રદેશની અંદર આવેલું છે, નામના સ્થળે 200 થી વધુ ગુફાઓ આવેલી છે. આ ગુફાઓમાં પૂર્વ પાષાણ યુગના માનવ દ્વારા દોરેલા ચિત્રો મળી આવ્યા છે. પહાડોની ગુફાઓની દિવાલો અને છત ઉપર દોરાયેલા ચિત્રોની સંખ્યા હજારોમાં છે. આ ચિત્રોનો સમય આજથી 1,00,000 વર્ષ પૂર્વેનો મૂકવામાં આવે છે. આ ગુફાઓમાંથી જે ઓજારો પ્રાપ્ત થયા છે તેના દ્વારા આ ગુફાઓ કોરીને બનાવી હોય તેમ લાગે છે. આ ગુફાઓમાંથી 5,000 થી પણ વધારે વસ્તુઓ મળી આવી છે, જેમાંથી લગભગ 1,500 થી વધુ ઓજારો પણ મળી આવ્યા છે. તો આજના લેક્ચરની અંદર આપણે CC 101 અને C 101, એટલે કે મેન અને એપેસમાં બંનેમાં આવે એવો જે પ્રશ્ન છે, પ્રાચીન ભારતના ઇતિહાસમાં પાષાણયુગીન સંસ્કૃતિઓનું સંશોધન, એ વિષયનો આપણે ટોપિક જોયો છે. તો આપણે આ ટોપિકની અંદર પાષાણયુગીન સંસ્કૃતિઓનું સંશોધન, પૂર્વ પાષાણયુગ, લેખિત ઉલ્લેખો વગેરે વિષયનો અભ્યાસ કર્યો. આવતા લેક્ચરની અંદર આપણે આગળનો પોઈન્ટ જોઈશું.